બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ચોટીલાની. ચોટીલાના ઢોકરવા ગામેથી કોહાયેલી હાલતમાં હત્યા કરાયેલી મહિલાની લાશ મળી. પ્રેમ આંધ્રો હોય છે એ કહેવત મુજબ વિંછિયા તાલુકાના સાસિયા ગામની દીકરી રંજનબહેન જોગરાજિયાના લગ્ન વિંછિયા તાલુકાના જ દડલી ગામે રાજેશ ઓરકિયા સાથે 4 વર્ષ પહેલાં થયા હતા, જેના લગ્ન જીવન દરમિયાન 3 વર્ષનો પુત્ર હોવા છતાં પતિ રાજેશની આંખ સારી ઇન્દુ સાથે મરી જતાં પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ પત્નીનો કાંટો કાઢી નાખવા પ્લાન ઘડ્યો હતો અને એ ખૂનના પ્લાનને અંજામ આપવા ટોકરવા ગામની સીમમાં પત્ની રંજનને મોબાઈલ ચાર્જરના વાયરથી ઘરે ટૂંપો દઈ બેરહેમીથી હત્યા કરી લાશને પથ્થરોની કોતરોની આડમાં મૂકી નાસી છૂટ્યો હતો. 44 દિવસથી ગુમ હોવાની ફરિયાદ ખુદ પતિ દ્વારા જ વિંછિયા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં પતિ રાજેશ ઉપર જ શંકા જતા પોલીસે લાલ આંખ કરતા પોલીસ સમક્ષ હત્યારો પતિ ભાંગી પડી ને સઘરી હકીકત જણાવતા નાની મોલડી પોલીસે સ્થળ ઉપર જઈ કોવાયેલી હાલતમાં મહિલાની લાશને બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે રાજકોટ લેબોરેટરી માટે મોકલી આપવામાં આવી. નાની મોલડી પોલીસ સ્ટેશનના PSI YB ચુડાસમા દ્વારા આરોપી હત્યારા પતિની અટકાયત કરી ખૂનના ગુનામાં બીજા કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. જગદીશી ઝાલા, JDSTV, ચોટીલા. ઓકે, ગઈ તારીખ 31/5/2022 રોજ વિંછિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલા દડલી ગામના રહેવાસી રાજેશભાઈ બાદાભાઈ ઓળખ્યા હોય એક ગુમ જાહેરાત કરેલી હતી કે તેઓના પતિ ક્યાંક ચાલ્યા ગયેલ છે, તો આ બાબતે પોલીસ તપાસ કરી રહેલી હતી. તો તેઓને તપાસ દરમિયાન આ કામના ફરિયાદી અને આરોપી રાજેશભાઈ ઓળખ્યાએ કબૂલાત કરેલી હતી કે તેઓએ આ જે જાહેરાત કરી છે એના 2-3 દિવસ અગાઉ એટલે કે 28-29 તારીખ આજુબાજુ તેઓના પત્ની કે જેઓ 15-30 વાગ્યે પોતાના ગામ દડલી ગામેથી વિંછિયાથી રવાના થઈને તેઓના સાળી કે જે ઇન્દુબેન છે તેઓને મળવા માટે નીકળેલા હતા અને તેઓ ઢોકળવા ગામની સીમના દીપડા ગાળાની સીમના રસ્તે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન તેઓ આરામ કરવા માટે થોડી વાર ઊભા રહેલા હતા, જે દરમિયાન આ કામના આરોપી તેઓની સાળી સાથે અનૈતિક સંબંધ ધરાવતા હોય અને તેઓના પત્ની કે જે તેઓને કાંટાની જેમ ખૂંચતા હોય જેથી તેઓએ આ તેઓની પત્ની ઉપર હુમલો કરીને તેઓને કેબલના વાયરથી ગળા ટૂંપો આપીને તેઓને મૃત્યુ નિપજાવેલો હતું અને આ કામમાં તેઓને મૃત્યુ થયા બાદ વોંકળાના ભાગે મોટા પથ્થરોની નીચે અને લાશને ઢાંકી દઈને પુરાવાનો નાશ કરવા માટેના પ્રયત્નો